અત્યારે હું નવી પેનલમાં ચૂંટાણો છું, બધા સાત સરકાર મને આપ્યો છે. હવે હું મારા પ્રયાસ એ જ કરીશ કે આખી આ પંચાયત તમે ઊભા છો, તમે અહીંયા ઇન્ટરવ્યુ લ્યો છો મારો, અહીંયા પંચાયતની હાલત તમે જોઈ શકો છો, અહીંયા રસ્તાની ગટરોની ઉપકી છે એ પણ હાલત તમે જોઈ શકો. તો અત્યારે પ્રજા મને વિશ્વાસ પ્રજામાં મને હતો અને પ્રજા મને ચૂંટ્યો છે, એટલે હું પહેલો બધું આ ગંદકી પડી છે એ જ પ્રયાસ કરીશ. ખાસા કામ થાય, ખાસા વિકાસના કામ થાય, હર હર નાગરિક કોઈ પણ વચ્ચે આમાંથી સરકારશ્રીના નિયમ મુજબ જકી જકી પણ સહાયો પણ આવે છે એમાં પણ પ્રયાસ કરીશ. જે પાણીના પ્રશ્ન છે, આ ગટરોના પ્રશ્ન છે, એ પણ હું મારી કોશિશ પૂરી કરીશ. અને ગામવાળા જોકો મને તન ધન મનથી ચૂંટ્યો છે એનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાતરી આપું છું કે 5 વર્ષમાં કોઈ પણ એનો વિકાસનું કામ બાકી ગામ રહેશે નહીં એવી હું ખાતરી આપું છું. બધાથી મારી લાગણી છે, પણ આ કામ નથી થયા અત્યારે. આ 10 વર્ષ 5 વર્ષમાં પણ હજી દેખાય છે આ ગામમાં, તમે બધું જોયું છે અને દેખાય છે આ ગામમાં આક્રોશ છે ભાઈ કે કોઈ પણ વિકાસનું કામ નથી થયો. પણ હવે હું મારી પંથ હું સંભાળીશ, ત્યારેથી હું આ કામમાં લગી જઈશ અને મહેનત તન ધનથી કરીશ. અને આ ગામમાં જે જે પ્રશ્ન છે ગટરોના ને પાણીના ને અને અમારા આમાં ગામના ઓલો ચોપડીઓના પણ છે પ્રશ્ન. ખરેખર જે પ્રજાએ મારામાં વિશ્વાસ મૂક્યો છે અને હું એને બહુ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. હું તો જે મારા બેકપર ગામના તમામ જે ગ્રામજનો છે એમને જે વંદનીય છે એમને નતમસ્તક વંદન કરું છું. જે અપેક્ષા મેં પહેલાં અગાઉ આપની પાસે મેં રાખી હતી કે આપના માધ્યમથી મેં જે અપેક્ષા રાખી હતી અત્યારે જ્યારે ફળીભૂત થઈ હતી ત્યારે મને ચોક્કસપણે દૃઢ વિશ્વાસ હતો કે હું આ ગામનો વિજેતા થઈશ, કેમ કે બાપ દાદાના વખતથી બેઠો છું. આ અનુસૂચિત જાતિની રિઝર્વ બેઠક ન હોવા છતાં સામાન્ય બેઠક છે, તેમ છતાં મને સહકાર મળશે એવું ચોક્કસ હું ખાતરી ધરાવતો હતો. કેમ કે જે મેજોરિટી વર્ગ છે એ પહેલાં અગાઉ પણ સરપંચ હતો ત્યારે એ લોકો પણ મારા પ્રત્યે રાજી હતા. પછી 5 વર્ષ સુધી જે ભાભી ચૂંટાયા હતા ત્યારે પણ એમના વહીવટથી બધા સંતુષ્ટ હતા. અને મેં જે કામ કર્યા છે એ કામનું અત્યારે પ્રતિસાદ છે આપ અહીં પ્રતિબિંબ જોઈ રહ્યા છો. આજે ખરેખર હું તો એક નવાઈની વાત એ છે કે આપના માધ્યમથી જ કહું છું, આપે જે પહેલ કરી છે મહાસાપુરને જ કચ્છી સમાચાર અને ગોલ્ડન ન્યૂઝે, આ આપની પહેલનું એટલા માટે બિરદાવું છું કે અમે તો કદાચ બેસવાના છીએ, પણ આપે જે અમને પીઠબળ આપ્યું છે ને આપના માધ્યમથી કદાચ બધા સારા વિકાસના કામો થઈ શકશે એમાં આપનો એક યશસ્વી ફાળો છે. અને આપ જે માધ્યમથી નાનામાં નાના માણસોએ કે મોટા માણસોએ તમામનું જે રીતે સંકલન કરી અને કોઈને પણ અન્યાય ન થાય તે રીતે આપની જે ભૂમિકા છે એ ભૂમિકાને બિરદાવું છું. આપે અહીં ટ્રોફી આપી અને 2 શબ્દો બોલવા માટે મને જે પ્રોત્સાહિત કર્યા એ બદલ આપનો અને આપની તમામ ચેનલોનો હું ખૂબ ખૂબ આભારી છું અને અભિનંદન આપી ફરી આભાર વ્યક્ત કરું છું. હું તો એવું જ કહીશ કે આ બંને જે ચૂંટાયા છે એ ગામનું બહુ સારું બધું કામ કરે અને નાગસીના જોડે તો મારા 25 વર્ષથી સંબંધ છે. હું નાગસી તો ભાઈ કહું, પણ કહેવાનો મારો તાત્પર્ય જ એ છે કે કોઈ પણ ગમે રીતે ચૂંટાય એ કામ છે ને એ પરફેક્ટ અને પારદર્શક કામ કરે આવું મારું કહેવું છે. અને નાગસીને અને અમારા શંકરભાઈને ખૂબ ખૂબ અભિનંદન, આવું હું શુભેચ્છા પાઠવું છું. અને કહેવા એટલું જ માગું છું કે દરેક નાતીને સાથે રહી અને કામ કરે, કોઈ પણ કમ્યુનિટીનું વેરઝેર ન કરે ને કામ કરે, બસ આવી જ મારી લાગણી છે. અને હું આમ હંમેશા આના માટે જ છું, હું કોઈ વિરોધ માટે કે એના માટે નથી. નમસ્તે, હું રમીલા શંકર માતંગ, નારાયણપુર ગામ પરસાદીના રહેવાસી. જે લોકોએ મને મારા પર વિશ્વાસ રાખી વિજય બનાવ્યો તેને હું જે ગામને કે એમને લગતી કોઈ પણ સમસ્યા હશે તેમાં સાથ રહીશ. જો કોઈ પણ મારા પર વિશ્વાસ રાખ્યો છે, સાથ સહકારથી મને જીતાવી તે બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ શંકરલાલ ગોપાલ માધંગ, હું નારાયણપુર વસાયતીનો છું. અને હું એક જ વાત કહેવા માગું છું કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એ વખતમાં જ 15 વર્ષ થયા એક જ જગ્યાએ પેનલ ચૂંટાય છે.
कारण के त्यारे 15 वर्ष त्या त्या कोई काम करेलू हतू नहीं। अत्यारे अमे नवी पेनल बनावी 15 वर्ष नी जूनो गढ़ अमे तोड़ी बतावी छे के प्रजा ने पण खबर पड़े, प्रजा अत्यारे जागृत छे। कारण के काम पंचायत ना न थाता होय त्यारे पेनल ने जोवू पड़े, अत्यारे पब्लिक ने पण पब्लिक अत्यारे जागृत छे। एना माटे मारी वाइफ ने सरपंच में उभारेलू ने बहुमती जंगी थी जीतावी बतावी अमे। एने बदले धन्यवाद।